લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં આવી છે, ત્યારે ગુજરાતની 26 લોકસભાની બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી છે. આ માટે દરેક બેઠક દીઠ 3-3 નિરીક્ષકોની નિમણૂક પણ કરવામાં આવી છે. ત્યારે સુરત શહેર ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય ખાતે આજે સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી છે, જેમાં પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, પૂર્વ મંત્રી દિલીપ ઠાકોર અને અમદાવાદના પૂર્વ મેયર મીનાક્ષી પટેલ સેન્સ પ્રક્રિયા માટે પહોંચ્યા હતા. તો બીજી તરફ શહેર પૂર્વ ભાજપ પ્રમુખ નીતિન ભજિયાવાલા, સુરતના ઉદ્યોગપતિ અને ભાજપના કાર્યકર્તા ધીરુ ગજેરા અને શહેર ભાજપ મહામંત્રી મુકેશ દલાલે દાવેદારી નોંધાવી હતી. નિરીક્ષકો સમર્થકોને સાંભળવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ જે યાદી તૈયાર થશે તેને પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે. જનતા પાર્ટી તરફથી હું જયસિંહ ચૌહાણ, પૂર્વ શિક્ષણ મંત્રી, દિલીપભાઈ ઠાકોર, પૂર્વ કેબિનેટ મંત્રી, મીનાક્ષીબેન પટેલ, પૂર્વ મેયર અમદાવાદ, અમને ત્રણોને નિરીક્ષક તરીકે સુરત આજે મોકલેલા છે. પ્રક્રિયા સેન્સ લેવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે. આ પ્રક્રિયામાં સુરતના જેટલી વિધાનસભાની અંદરથી જે કોઈ ઉમેદવારો હોય અથવા તેમના માટેનું તરફદારી કરતા હોય એવા મોરચાના, સંગઠનના કોર્પોરેટરો અને જુનિયરો, સિનિયરો, સંગઠન બધા દ્વારા અમે મળીશું, એમનો અભિપ્રાય લઈશું. જે કોઈ અભિપ્રાય આવશે એ અમે આવતીકાલે પાર્લામેન્ટરી બોર્ડ, જે ગાંધીનગર તરીકે મોકો અમે મળવાની છે, તે અમે આ રજૂઆત ત્યાં કરીશું, એમને આપીશું રિપોર્ટ અમારો, અને પછી પાર્ટી જે નક્કી કરે એ કરશે. કશું ના હોય, હજી તો આજ આવ્યા છે. પાર્ટી હવે જે નક્કી કરશે, આ જ્યાં સુધી નહીં આવે અમે ઉઠવાના નથી. જેટલા હશે અમને સાંભળીશું. એ બધું પાર્ટીને ખબર નહીં, અમે કાલે આપી દઈશું. પાર્લામેન્ટરી બોર્ડ જે નક્કી કરે એ કેટલા આવશે, કેટલા નહીં આવે, ક્યાં સુધી અમે લઈશું, જ્યાં સુધી જેને રજૂઆત કરવી હશે અમે શાંતિથી સાંભળીશું. હજી તો હમણાં ચાલુ કે દસેક જેટલા થયા છે, સંખ્યા બસ 10-12 થયા છે, બાકી તો જેટલા આવશે. ચલો, થેન્ક યુ. આજે ભારતીય જનતા પાર્ટી એ 24 સુરત લોકસભા માટે ઉમેદવારની પસંદગી બાબતની એક સેન્સની પ્રક્રિયા જે પાર્ટીની પરંપરા છે તે મુજબ આજે અહીંયા કાર્યાલય ખાતે રાખી છે. 3 નિરીક્ષકો આવ્યા છે. અપેક્ષિત લોકોને કાર્યાલય તરફથી જાણકારી થઈ છે મુજબ સૌ પોતાની રીતે સેન્સ આપવા અહીંયા આવ્યા છે. મેં પણ ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે મારી દાવેદારી આજે કરી છે. આશા છે કે ભારતીય જનતા પાર્ટી કદાચ મારી કદર કરે પણ ખરી, અને નહીં પણ કરે તો પણ જે નેક્સ્ટ પણ ટિકિટ મળે એને માટે દરેક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કામ કરવા માટે કટિબદ્ધ છે. બસ નિરીક્ષકોએ બોલાવ્યા હતા પાસે, એમની પાસે જઈ આવ્યો ને નિરીક્ષકને મેં જે સુરત સંસદીય વિસ્તાર 24માં મારી ઉમેદવારી કરવાની ઈચ્છા છે, લડવાની ઈચ્છા છે, પાર્ટી ટિકિટ આપશે તો લડીશ. બસ એ તો તમે નામ તો મારે ઓકે, થેન્ક યુ. હું મુકેશ દલાલ, 5 ટર્મ સતત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, 3 ટર્મ સુરત મહાનગરપાલિકામાં કોર્પોરેટર, હાલ ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી છું અને ભારતીય જનતા પાર્ટીનો 43 વર્ષ જૂનો કાર્યકર્તા. હમણાં હાલ ઉઢના કમલમ ખાતે 24 સુરત લોકસભાના ઉમેદવારોને માટેની રજૂઆતની પ્રક્રિયા ચાલી રહી છે. આ ઉમેદવારી કેટલા આવે સાંજે ખબર પડશે. હાજી, મેં 24 સુરત લોકસભા માટે દાવેદારી કરી છે. જે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો કમલનો સિમ્બોલ લઈને આવે એનું કામ ડબલ જોશ, ડબલ ઉત્સાહ, ડબલ તાકાતથી કરવાનું.